नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 13 उत्पादन उद्योगों नवा वीडियो नी अंदर हवे आपणे आजे चर्चा करवा जई रह्या छे कृत्रिम कापड़। कृत्रिम कापड़ एटले के भाई मानव निर्मित रेशाओमांथी बनेलू आ कापड़ जे छे ए कापड़ खूब ज मजबूत होय छे, खूब ज टकाऊ होय छे। अने एनी बीजी एक खासियत छे के जेनी अंदर करचलीओ पड़ती नथी। करचलीओ न पड़वाना कारणे आ उद्योगनो आजे सारो एवो विकास थयो छे। अने कृत्रिम रेसाओ छे, कृत्रिम रेसाओमांथी बनेला कृत्रिम कापड़नी डिमांड आजे संपूर्ण विश्वनी अंदर सारी एवी वधी रही छे। आजे हवे कृत्रिम कापड़ छे, कृत्रिम कापड़ने कपासना रेशाओनी साथे मिश्रित करीने बराबर छे अने मिश्र कापड़ पण बनावामां आवे छे। कृत्रिम कापड़नी वात करिए तो कृत्रिम कापड़ उद्योग केरल, महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश, पश्चिम बंगाल, तमिलनाडु वगैरह जेवा राज्योनी अंदर आ कृत्रिम कापड़ उद्योग सारा एवा प्रमाणमां विकसेलो जोई शकाय छे। कृत्रिम कापड़ना मुख्य उत्पादक राज्योनी साथे साथे तमे जुओ तो मुख्य शहरोनी आपणे जो चर्चा करिए तो गुजरातमां सूरत, वडोदरा, कानपुर, उत्तर प्रदेशमां मुंबई, महाराष्ट्रमां अमदावाद, गुजरात, पश्चिम बंगाळमां कोलकाता, तमिलनाडुमां चेन्नई अने मोदीनगर जेवा शहरोनो समावेश थाय छे। आ मुख्य अगत्यना कृत्रिम कापड़ना उत्पादक शहरो गणाय छे। हवे भारतनो बीजो अगत्यनो कृषि आधारित जे उद्योगमां जेनी गणना थाय छे ए उद्योग एटले खांड उद्योग। ખાંડ ઉદ્યોગ જે છે એનો મુખ્ય આધાર જે છે એ ખેતી ઉપર છે, ખાસ કરીને શેરડીના ઉત્પાદન ઉપર ખાંડ ઉદ્યોગ આધારિત રહેલો હોય છે। ખાંડ ઉદ્યોગની આપણે વાત કરીએ તો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો બધો પ્રાચીન સમયથી જ આવેલો છે। खेती आधारित उद्योगनी अंदर आपणे वात करिए तो सौथी वधु उद्योगो अने सौथी वधु रोजगारी जो कोमांथी मळती होय तो सूत्राओ कापड़ उद्योग बाद खांड उद्योग छे ए भारतमां बीजुं महत्वनुं अगत्यनुं स्थान धरावे छे। खांड उद्योगमां सौथी अगत्यनी जे वात रहेली छे ए छे शेरडीमां रहेली પાણીની માત્રા। જો શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય એ માટે શેરડીના વાઢ્યા પછી તરત જ 24 કલાકમાં શેરડીનું પિલાણ કરવું ખૂબ જ જરૂરી બને છે। જો 24 કલાકમાં શેરડીનું પિલાણ થઈ જાય તો એમાંથી સારી એવી માત્રામાં રસ અને ખાંડ કાઢી શકાય છે। જો 24 કલાકમાં શેરડીનું પિલાણ ન થાય તો જેમ જેમ વધુ સમય જતો જાય છે એમ એમ શેરડીનો રસ ઉડતો જશે અને ખાંડનું ઉત્પાદન ઘટી જશે। આ મુખ્ય કારણ છે, તેના કારણે ખાંડ અને ખાંડસરીના કારખાનાઓ જે છે એ ખાસ કરીને શેરડીના ઉત્પાદન ક્ષેત્રો છે એની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે। ખાંડ ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો ખાંડ ઉદ્યોગના સૌથી મહત્ત્વના અગત્યના જે રાજ્યો છે, ઉત્પાદક રાજ્યો, એમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે। જો તમને પરીક્ષાની અંદર ખાંડ ઉદ્યોગનું એક ઉત્પાદન કેન્દ્ર પૂછવામાં આવે
તો તમારે એ મહારાષ્ટ્ર અથવા તો ઉત્તર પ્રદેશની અંદર બતાવવાનું રહેશે. ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં કોડીનાર અને તલાળા ગીર આ અગત્યના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો આપણને જોવા મળે છે અને એ વિસ્તારોની આસપાસમાં સારી એવી શેરડીનું ઉત્પાદન થતું હોવાના કારણે ત્યાં આજે ખાંડ ઉદ્યોગના કેન્દ્રો વિકાસ પામ્યા છે. આગળ આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની વાત કરીએ તો કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગ જે છે એ ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું એક ઉદ્યોગમાં એની ગણના આપણે કરીએ છીએ. બરાબર છે, કાગળ બનાવવા માટે પોચું લાકડું, ઘાસ, વાંસ, શેરડીના કૂચા વગેરે ચીજ વસ્તુઓ છે એ કાગળ ઉદ્યોગના કાચા માલ તરીકે આપણે લઈએ છીએ. કાગળ ઉદ્યોગનો સારો એવો વિકાસ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું સારું એવું ઉત્પાદન થયેલું જોવા મળે છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કાગળ ઉદ્યોગ અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે જિલ્લાઓની અંદર કાગળ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો જોઈ શકાય છે. મિત્રો, આની સાથે આપણે ખેતી આધારિત ઉદ્યોગો છે એમનું લિસ્ટ પૂર્ણ થાય છે. ખેતી આધારિત ઉદ્યોગોની માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના આપણે ખનીજ આધારિત ઉદ્યોગો છે એના વિશેની માહિતી લેવા જઈ રહ્યા છે. તો ખનીજ આધારિત ઉદ્યોગો એટલે શું? બરાબર છે, જોઈએ શેની વ્યાખ્યા કરી શકાય ખનીજ આધારિત ઉદ્યોગ. તો કે ભાઈ, જે ઉદ્યોગનો કાચો માલ ખનીજોમાંથી મળી આવે છે, ખનીજોમાંથી પ્રાપ્ત થાય છે, અથવા તો જે ઉદ્યોગના કાચા માલ માટે આપણે ખનીજો ઉપર આધાર રાખવો પડે છે તેવા ખનીજ આધારિત ઉદ્યોગને આપણે ખનીજ ઉદ્યોગ કહી શકીએ છીએ. અને ખનીજ આધારિત ઉદ્યોગમાં સૌથી મહત્ત્વનો, સૌથી અગત્યનો ઉદ્યોગ છે લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યારબાદ લોખંડ પોલાદમાંથી જ એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ બનાવવું, મિશ્ર ધાતુઓ છે જુદી જુદી બનાવવી, ખાસ કરીને તાંબુ, રસાયણ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પણ ખનીજો ઉપર આધારિત ઉદ્યોગ છે. ખેતીમાં ખાતરનો જે સમાવેશ કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે, ખાતર ઉદ્યોગ પણ ખનીજ આધારિત ઉદ્યોગ છે. સિમેન્ટ, જુદા જુદા પરિવહનના ઉપકરણો, મતલબ કે વાહનો, પછી દ્વિચક્રી હોય કે ચાર વ્હીલર, ફોર વ્હીલર હોય કે હેવી વાહનો હોય, એ પણ ખનીજ આધારિત ઉદ્યોગ છે. અને સાથે સાથે તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક ઉદ્યોગો જે છે એ ખનીજ આધારિત ઉદ્યોગની શ્રેણીમાં આવે છે. હવે આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિવિધ જુદા જુદા ખનીજ આધારિત ઉદ્યોગો વિશેની માહિતી મેળવીશું અને આ ખનીજ આધારિત ઉદ્યોગમાં સર્વપ્રથમ માહિતી લઈશું લોખંડ અને પોલાદ ઉદ્યોગની.